ગોંડલ ના એક દિવાન હતા સ્ટેટ રાજમાં, કાયદાની 7 કલમો જાણે જેટલી હોય ને કાયદો. અને એક વખત આના જેવડો બાબો સત્સંગીનો દીકરો અને કપાળમાં ફર્સ્ટ ક્લાસ ચાંદલો તિલક કરેલો એ હામો મળ્યો. પેલા દિવાન કે છોકરા તું ભગત થઈ ગયો તો કહેતો ખરો, કાયાનું કલ્યાણ કેવી રીતે થાય? શું કહે છે? સાંભળ્યું તમે? કાયા એટલે સમજો છો ને? કાયા એટલે દેહ. હવે કાયાનું કલ્યાણ રોટલા ખાવા જ થાય, કાયાનું કલ્યાણ દુનિયા આખી કરે. છોકરા કાયાનું કલ્યાણ કેવી રીતે થાય? છોકરો કે સાહેબ, દૂધ ને રોટલો ખાવ એટલે કાયાનું કલ્યાણ. પેલા અમને મશ્કરી લાગી દીવાન, મારી મશ્કરી કરે. છોકરો કે કાકા, તમે કાયાના કલ્યાણનું પૂછો છો કે આત્માના કલ્યાણનું? શું કહેજો સાંભળો. ત્યારે પેલો દીવાન કે બે જુદું ઢાંઢો હશે, તમે જોજો. અને આને મળે આ લોકમાં મોટા મિનિસ્ટરો મોટા માનધાતા હોય છે ને, એ પૈસા કમાવવા પહોંચ્યા, પણ જીવના મોક્ષે ને ભાન જ નહીં હોય. એની આંખો જ વાંઈ હશે. આ ભગવાનના માર્ગમાં એની આંખો આગળ. છોકરો શું કહે છે? કાકા, કાયાના કલ્યાણનું પૂછો છો કે આત્માના કલ્યાણનું? પેલે શું કીધું? છોકરા બે જુદું. મોટો ભાગ જીવ પ્રાણી માટે જો કૂટાતા હોય, શેના માટે કૂટાય? હું અને મારું દેહના માટે જ કૂટાય છે, કાયાના કલ્યાણ માટે જ કૂટાય છે. આત્માના કલ્યાણની કોઈ ભાન જ નથી, કોઈ નિયમ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ નિષ્ઠા નહીં. શેના માટે મનુષ્ય જન્મ મળ્યો છે? શું કરવા આવ્યા છે? કાલ મોઢું ડબકીને ફાટ્યું રહેશે અને પાછા દંડા નહીં ખાવા પડે, એના કરતાં મહેરબાની. એટલે શું કહે છે છોકરા કે કાકા, કાયાના કલ્યાણનું જો મને પૂછતા હોય તો દુનિયા આખી દાડામાં 3 વખત કાયાનું કલ્યાણ કરે છે કે નહીં? સવારમાં નાસ્તો કરે, બપોરે ખાય, સાંજે ખાય. પણ આત્માનું કલ્યાણ જો પૂછતા હોય કે જેથી કરીને આત્માને ફરીને જન્મ લેવો ન પડે અને ભગવાનના સુખમાં પહોંચી જાય, રખડવાનું મટી જાય, એ આત્માના કલ્યાણનું જો પૂછતા હોય તો હું કહું કે આત્માનું કલ્યાણ જેને પરમાત્માની પ્રાપ્તિ થયેલી હોય, જેને ભગવાનનો સાક્ષાત સંબંધ થયેલો હોય, એવા સંતો જો મળે અને ભગવાનની ઓળખાણ કરાવે તો આત્માનું કલ્યાણ